વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બહાને છેતરપિંડી કરતા પિતા પુત્ર વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે અઠ્યાવીસ કરોડ ઇઠ્યોતેર લાખની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરી છે અમદાવાદ સાયબર ક્રાઇમના કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ છે ઠાકરસિંહ ખેની જે મૂળ સુરતના વરાછા વિસ્તારનો રહેવાસી છે પરંતુ આરોપી અને તેના દીકરાએ અમદાવાદના એક વેપારીને સોફ્ટવેર ડેવલપમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ પર ત્રીસ ટકાથી વધુનો પ્રોફિટ બતાવી છેતરપિંડી કરી હતી ફરિયાદી પાસેથી આરોપીએ અઠ્યાવીસ કરોડ સિત્યાસી લાખ અઠ્યાસી હજાર સાતસો વીસ રૂપિયાની છેતરપિંડી કરી હતી આરોપી યસ વર્લ્ડ પ્રોડ્યુસર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવી અલગ અલગ સ્કીમ હેઠળ રોકાણ કરાવતા હતા જેમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બહાને પણ છેતરપિંડી કરવામાં આવી હતી અમદાવાદ સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ કરવામાં આવી હતી કે જેમાં જે ફરિયાદી છે એમની જોડે એક મોટી રકમની છેતરપિંડી થઈ છે જેમાં કુલ એમના અઠ્યાવીસ કરોડ સિત્યાસી લાખ રૂપિયા જેવા ગયા હતા આ ફરિયાદીને જે આરોપીઓ છે એ લોકોએ એવી લાલચ આપી હતી કે એમની જે સોફ્ટવેર ડેવલપમેન્ટની કંપની છે યશ વર્લ્ડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ એમાં તમે રોકાણ કરશો તો તમને બહુ જ ઓછા સમયમાં થર્ટી પર્સન્ટ જેવું પ્રોફિટ આપવામાં આવશે અને આ જ રીતના ધીરે ધીરે કરીને ફરિયાદી તેમજ બીજા પણ લોકો છે આમાં હજુ અમે લોકો તપાસ કરી રહ્યા છે આવા વિક્ટીમ્સ બીજા પણ છે જેમની જોડે આ પ્રકારનું એમને આ આરોપીએ ફ્રોડ ફ્રોડ કર્યું હતું અમદાવાદ સાયબર ક્રાઈમમાં અઠ્યાવીસ કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધતા જ પોલીસે આરોપી ઠાકરસિંહ ખેની અને તેમના દીકરા સાવન ખેનીની શોધખોળ હાથ ધરી હતી જેમાં આરોપીએ વાપરેલા મોબાઈલ નંબર બેંક એકાઉન્ટની વિગત તથા આઈએમઈઆઈ નંબર અને આપી એડ્રેસ મેળવી આરોપીની શોધખોળ કરતા ઠાકરસિંહ ખેની સુરત ખાતેથી મળી આવતા સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી ધરપકડ કરવામાં આવી છે જો કે તેમનો પુત્ર હજી પણ ફરાર છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે સાયબર ગ્રામની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી પિતા પુત્ર બે હજાર સોળથી સોફ્ટવેર કંપની ચલાવે છે અને કસ્ટમર પાસેથી બેંકમાં રૂપિયા જમા કરાવવા સ્ટુડન્ટને ટેબ્લેટ આપવા અને રોકાણમાં વધુ નફો આપવા જેવી અલગ અલગ સ્કીમો બનાવી લોકો સાથે છેતરપિંડી કરે છે જેથી પોલીસે આરોપીના મોબાઈલ અને કોમ્પ્યુટર જમા કરી આરોપીએ કેટલા રૂપિયા ક્યારે કોની પાસેથી મેળવ્યા તે અંગે તપાસ હાથ ધરી છે આમાં હાલમાં જે ફરિયાદી અમારી પાસે જે આવ્યા છે એમનો વિશ્વાસ કેળવીને અને જુદા જુદા એટલે કે ભાઈ તમને બહુ સારું પ્રોફિટ આમ માર્જિન દેખાશે એમને પ્રોફિટ માર્જિન દેખાડવા માટે પણ આમને આખું એક રચના કરીને અને પ્રોપરલી વેબસાઇટ ડેવલપ કરીને એમને બતાડવામાં આવ્યું કે અમે લોકો આટલું ડેવલપમેન્ટ કરી રહ્યા છે જેને વિશ્વાસમાં આપીને અને આમને જોડે એક છેતરપિંડી કરવામાં આવી